અને હવે અન્ય સમાચારોની વાત કરીએ। રાજકોટના ડકલી નોટ કૌભાંડમાં ખુલાસા થયા છે। કૌભાંડના તાર હવે હૈદરાબાદ સુધી પહોંચી ગયા છે। આરોપી કમલેશ જેઠવાણીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। કમલેશે હૈદરાબાદના ઈશ્વર સ્વામી પાસેથી આ નોટો ખરીદી હતી। કમલેશે હૈદરાબાદના ઈશ્વર પાસેથી 70 લાખની નકલી નોટો ખરીદી હતી। બે વખત ખેપ મારી નકલી નોટોની ખરીદી કરવામાં આવી હતી। हाल आरोपी कमलेश ने लेने पुलिस हैदराबाद पहुंची है। हैदराबाद ना ईश्वर स्वामी पकड़ाया बाद कौभांड नु पगेरू शोधाशे। हाल भरत बोरीचा सहित लगभग 5 आरोपियों 4 दिवस ना रिमांड पर छे। आंतरराज्य नु नकली नोटो नु कौभांड होवानी आ शक्यता सिवाय रही छे। વધુ વિગત મેળવીશું સવદતા અંકિત પોપટ અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। તેમની પાસેથી માહિતી મેળવીશું। અંકિત, જે પ્રકારે વાત કરી નકલી નોટનો કૌભાંડ, તેના તાર હવે હૈદરાબાદ સુધી પહોંચ્યા છે, વિગત શું છે આ વિશે? ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગત સપ્તાહે રાજકોટના એ ડિવિઝન પોલીસ દ્વારા રાજુલાનો કહી શકાય કે જે ભરત બોરીચા છે તે સહિત 5 વ્યક્તિઓની ધરપકડ કરી હતી ને તેમની પાસેથી એક એક કહી શકાય કે તબક્કે સૌપ્રથમ 513 જેટલી નકલી ચલણી નોટ ઝડપાઈ હતી ને ત્યારબાદ કુલ 5 લાખની નકલી ચલણી નોટ હતી। 4,65,000ની જે નકલી ચલણી નોટ હતી તે ઝડપાઈ હતી અને ત્યારબાદ ભરત બોરીચાની જે પૂછપરછમાં કહી શકાય કે જે મહારાષ્ટ્રના કમલેશ જેઠવાણીનું નામ સામે આવ્યું હતું ત્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રની સ્થાનિક પોલીસની મદદથી કમલેશ જેઠવાણીની ધરપકડ કરી હતી। તેને સકંજામાં લીધો હતો અને હાલ અત્યારે તે રિમાન્ડ પર છે। ત્યારે તે જ્યારે રિમાન્ડ પર છે ત્યારે કમલેશ જેઠવાણીએ આ નકલી નોટ કોની પાસેથી મેળવી હતી, અત્યાર સુધીમાં તેને કોને કોને આ નકલી નોટ છે તે ડિલિવરી કરી હતી, આ તમામ બાબતની પૂછપરછ છે તે એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ કમલેશની પૂછપરછની અંદર આ જે નકલી નોટ છે તે નકલી નોટ કમલેશે જે ઈશ્વર સ્વામી કરીને નામનો વ્યક્તિ છે કે જે હૈદરાબાદનો વ્યક્તિ છે તેમની પાસેથી મેળવી હોવાની આ જે માહિતી છે તે પ્રાપ્ત થઈ છે ને તેના જ કારણે કમલેશ જેઠવાણીને લઈને એ ડિવિઝન પોલીસ છે તે હાલ અત્યારે હૈદરાબાદ ખાતે પહોંચી છે। હૈદરાબાદ ખાતે ઈશ્વર સ્વામી નામના વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે। ત્યારે ઈશ્વર સ્વામી નામનો વ્યક્તિ ઝડપાયા બાદ જ ખબર પડશે કે આ જે નકલી ચલણી નોટ હતી તે ક્યાંથી આવતી હતી, કઈ જગ્યાએ છપાતી હતી, તેમજ આનો જે કાળો કારોબાર છે તે કેટલા રાજ્યોની અંદર ફેલાયેલો છે। જી પ્રીતિ, અંકિતા, આભાર આપનો જાણકારી માટે। તો નકલી ચલણી નોટના કૌભાંડમાં ખુલાસા થયા છે, તેના તાર હવે હૈદરાબાદ સુધી પહોંચ્યા છે। પોલીસ પણ હૈદરાબાદ પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે।